विद्यार्थी मित्रों डायलॉग टीचर क्लास वच्चे छे, तो टीचर सेड गुड मॉर्निंग क्लास टीचर क्लास कहू गुड मॉर्निंग सर वी आर फाइन अमेर मजा में छे टीचर सेड स्टूडेंट्स आई विल गो राउंड क्लास एंड चेक योर प्रोजेक्ट वर्क विद्यार्थी वो? આજે હું વર્ગમાં ફરીને તમારા પ્રોજેક્ટનું કામ તપાસીશ સ્નેહા ઇઝ યોર પ્રોજેક્ટ કમ્પ્લીટેડ શું તારો પતી ગયો છે સ્નેહા યસ ઇટ ઇઝ સ્નેહા કહે છે હા તે પતી ગયો છે એટલે ટીચર કહે છે આપણે એક્સપ્રેશન ખાસ વાંચવાની છે વેરી ગુડ ખૂબ સરસ આશીષ ઇઝન્ટ યોર પ્રોજેક્ટ વર્ક રેડી અહીંયા ફરી આશિષને ત્યાં વેરી ગુડ ટીચર કંઈ ન સીધું આશિષને પૂછે છે તારા પ્રોજેક્ટનું કામ તૈયાર નથી આશિષ સેડ સોરી સર મને માફ કરજો સાહેબ આઈ વોઝ એબસન્ટ ગઈ ગઈકાલે હું ગેરાજર હતો બટ આઈ વિલ ડુ ઇટ ડ્યુરિંગ ધ રિસેસ ટાઈમ અને હું આ જે પ્રોજેક્ટ છે એ રિસેસમાં હું તે પૂરો કરી દઈશ ટીચર શેડ ધેટ્સ ગુડ ખૂબ સરસ એન્ડ યુ દિશાંત અને દિશાંત તું દિશાંતને પૂછે છે ઇટ ઇઝ સર આ તે સાહેબ ટીચર ખૂબ સરસ બોય છોકરા લેટ મી સી યોર પ્રોજેક્ટ વર્ક મને તારો પ્રોજેક્ટ વર્ક જોવા દે ટીચર સેડ દિશાંત યુ કલેક્ટ કલેક્ટેડ નાઇસ ફોટોગ્રાફ એન્ડ વેરી ઇન્ટરેસ્ટિંગ ડિટેલ્સ દિશાંતે સરસ ફોટોગ્રાફ અને ખૂબ જ રસપ્રદ વિગતો એકઠી કરી છે અને લખ્યું છે સુપર્બ અતિ ઉત્તમ ડીયર વાલા પ્રિય અભિજીત શેર સર એકચ્યુઅલી દિશાંત દિશા સોરી દિશા હેલ્પડ મી ઇન ધીસ પ્રોજેક્ટ વર્ક અહીંયા અભિજીત એવું કહે છે કે સાહેબ ખરેખર તો આ પ્રોજેક્ટના કામમાં દિશાએ મને મદદ કરી એટલે બીજો છોકરો બોલે છે દિ દિશાંતનું કામ પૂરું થયું છે અને અભિજીત અહીંયા બોલે છે ટીચર ટીચર સેડ ગુડ જોબ અરે ખૂબ સરસ કામ કર્યું દિશા કોંગ્રેચ્યુલેશન દિશા તમારા પ્રોજેક્ટ માટે અભિનંદન ટુ ઓલ યોર ગુડ પ્રોજેક્ટ વર્ક અને કહે છે તમારા પ્રોજેક્ટના સારા કામ માટે તમને સૌને અભિનંદન તો વિદ્યાર્થી મિત્રો એક નાનકડો ડાયલોગ આપણે જે સંવાદ વાંચ્યો એને આધારે અહીંયા લખવામાં આવ્યું છે જોઈએ નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો

આપણે તૈયાર નથી કરવાનો સમજ માટે છે વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે ફાધર નો ડાયલોગ હોય તો ફાધર સેડ હાવ હાવ આર યુ ટુડે માય સન એટલે સન એવું કહે છે આઈ એમ ફાઇન ફાધર એવું કહે છે વોટ આર યુ ડુઇંગ નાવ તો સન કહે છે આઈ ડુ માય હોમવર્ક આ ખાલી સમજ માટે છે બેટા બરાબર છે તમારે લખવાનું નથી એક્ટિવિટી ટેન વર્ક ઇન પેર ગ્રુપ જૂથમાં કામ કરો રીડ ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ વાક્યો વાંચો ધ નેરેટ ડિફરન્ટ સિચ્યુએશન નેરેટ એટલે વર્ણન કરવું તે વાક્યો જે છે અલગ અલગ પરિસ્થિતિનું વર્ણન કરે છે ધ પ્રોપર એક્સપ્રેશન આર ગીવન ઇન ધ બોક્સ અને આ જે બોક્સ આપ્યું છે એમાં યોગ્ય એક્સપ્રેશન પરિસ્થિતિને અનુરૂપ જે સંવાદ પ્રતિક્રિયા માટે એક્સપ્રેશન આપેલી છે સિલેક્ટ ધ પ્રોપર એક્સપ્રેશન એન્ડ પ્લેસ ઇટ ઇન ધ ગીવન સ્પેસ અને ખાલી જગ્યામાં તમારે યોગ્ય એક્સપ્રેશન મૂકવાની છે तो विद्यार्थी मित्रों एक्सप्रेशन गुड तो सरस नाइस nice तो सरस गुड आईडिया उत्तम विचार सारो विचार वेरी गुड खूब सरस गुड जॉब सारू कार्य वोट एन नईडिया केव उत्तम विचार वेल डन खूब सरस वेल well सेड सरस कहु सुपर्ब उत्तम एक्सलंट अति उत्तम ब्रेवो बहादुर

તમારા શિક્ષક અને નાઈશ કે છે અને ગુડ પણ કે છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો નંબર ટુ યુ હેલ્પ એ સ્ટેન્જર બાય શોઈંગ હિમ એ વે ટુ ધ બસ સ્ટેશન તમે કોઈક અજાણ્યા વ્યક્તિને બસ સ્ટેશન જવા માટે રસ્તો બતાવો છો નોઇંગ ઇઝ આવું જાણે છે યોર ફાધર વિલ છે તમારા પિતાજી તમને કહેશે શું કહેશે વિદ્યાર્થી મિત્રો તો તમારા પિતાજી તમને વેરી ગુડ નંબર થ્રી યુ સ્ટુડ ફર્સ્ટ ઇન ક્લાસ તમે ક્લાસમાં પ્રથમ આવ્યા છો યોર ક્લાસ ટીચર વિલશે તમારા ક્લાસ ટીચર તમને કહેશે શું કહેશે વિદ્યાર્થી મિત્રો કોંગ્રેડ नंबर नंबर थ्री है तो विद्यार्थी मित्रों के तुम्हें क्लास में प्रथम आया और नंबर फोर यू हेल्प द पुलिस टू कैच द थीप तुम्हें चोर पकड़वा पुलिस ने मदद करो छे तो पुलिस ऑफिसर विल से पुलिस ऑफिसर तुमने क्या से सू कह विद्यार्थी मित्रों तो ब्रेवो बहादुर बहादुरी भरपूर कार्य छे ब्रेवो कैसे तुमने क्य यू रिटर्न सम वन लॉस्ट मनी टू योर टीचर कोईकोवा पैसा तेरा शिक्षक ने ते पाचा आप शिक्षक तमाम कहसे शु कह्थी मित्रों गुड नंबर सिक्स योर टीम वोन द स्टेट लेवल फूटबॉल चैम्पियनशीप तमारी जे टीम चे, एक है राज्य लेवल फूटबॉल चैम्पियनशीप विजेता बनी योर प्रिंसिपाल विल से प्रिंसिपाल से तो ये कही सके विद्यार्थी मित्रों अथवा कॉन्ग्रेट्स कही सके हूँ अँ लखीश कांग्रेस लखीस विद्यार्थी मित्रों कांग्रेस कही सकसलट कही सकते विद्यार्थी मित्रों याद रखो नंबर 7 यू आर ऑन टूर विथ फ्रेंड्स तमे नानकड़ा प्रवास में तुम्हारा मित्र साथ है एंड यू सी अमेजिंग नेचुरल सीन तमे सुंदर दृश्य जो हो छो देन यू विल से त्यारे तमे क्या हो सु क्या विद्यार्थी मित्रों वंडरफुल यू पेड પુઅર ફ્રેન્ડ્સ ફી તમે તમારા ગરીબ મિત્રની ફી ચૂકવો છો નોઈંગ ધીસ આ જાણે છે યોર મધર વિલ છે તમારી માતા તમને શું કહેશે છે વિદ્યાર્થી મિત્રો ગુડ જોબ यू सॉल्व वन ऑफ द मोस्ट डिफिकल्ट क्वेश्चन ते खूब अघरो दाखिल अघरो उखाणो छो, योर मैथ्स टीचर विल से तमारा मैथ्स शिक्षक कहसे शू कहते बेटा एक्सलट गुड जॉब वेरी गुड ये कह से विद्यार्थी मित्रों टेन, आफ्टर फर्स्ट टर्म्स पुअर परफॉर्मंस आफ्टर फर्स्ट टर्म्स पुअर परफॉर्मन्स पहला सत्र નબળું રજુઆત યુ ઇમ્પ્રુવ યોર પરફોર્મન્સ પરફોર્મન્સ ઇન ધ સેકન્ડ ટર્મ અને તમે તમે બીજા સત્રમાં એ તમારું સુધાર્યું યોર પેરેન્ટ્સ સે તમારા માતા પિતા તમને શું વેલ ડન વેરી ગુડ એક્સલેન્ટ અને કોંગ્રેટ પણ કહી શકે આ સમજ માટે મેં લખ્યું છે તમારે તમારી ચોપડીમાં લખવાનું છે મેં આઠ વાક્યો સુધી લખ્યું છે વિદ્યાર્થી મિત્રો નવ અને દસ તમે નથી લખ્યા એ તમે લખી દેશો વિદ્યાર્થી મિત્રો ए रीते तमे पूरु करशो आ तमारे चोपड़ी में होमवर्क करवानुं छे टेक्स्ट होमवर्क छे विद्यार्थी मित्रों टेक्स्ट होमवर्क याद रखो आगे जाइए विद्यार्थी मित्रों एक्टिविटी इलेवन हियर आर द फोर डिफरेंट सिचुएशन अँ चार प्रकार की કે છે અલગ અલગ પરિસ્થિતિ આપવામાં આવી છે વર્ક ઇન પેર જૂથમાં કામ કરો રાઈટ એન્ડ એની વન ડાયલોગ ઇન યોર નોટબુક અને તમારી નોટબુકમાં એક ડાયલોગ તમારે લખવાનો છે રીડ ઇટ ફ્રન્ટ ઓફ ધ ક્લાસને ક્લાસમાં વાંચવાનો છે તમારે તમારી નોટબુકમાં લખવાનું નથી તમારે તો ખાલી પાઠનું રીડિંગ કરવાનું છે શું છે એ જોઈએ એ ડાયલોગ બિટવીન વન દેવી એન્ડ ધ બબુલ ટ્રી ઇન ધ બિગિનિંગ શરૂઆતમાં વન દેવી અને બાવળ વચ્ચે થયેલો સંવાદ બીજું અ ડાયલોગ બિટવીન ધ પીપલ એન્ડ ધ બબુલ ટ્રી લોકો અને બાવળ વચ્ચે થયેલો સંવાદ એ ડાયલોગ બિટવીન ધ ગોડ્સ એન્ડ ધ બબુલ ટ્રી બકરીઓ અને બાવનના વૃક્ષ વચ્ચે થયેલો સંવાદ એ ડાયલોગ બીટવીન વન દેવી એન્ડ ધ બબુલ ટ્રી ઇન ધ એન્ડ વન દેવી અને બાવનના વૃક્ષ વચ્ચે જે અંતમાં જે સંવાદ થયો એ આ તમારે અહીંયા નોટબુકમાં લખવાનું કીધું તમારે લખવાનું નથી તમારે યુનિટ વાંચવાનો છે અને ડાયલોગ જોવાના છે સમજવાના છે અને યુનિટને વાંચવાનું છે વન ટાઈમ ટુ ટાઈમ થ્રી ટાઈમ્સ કંઈ લખવાનું નથી એક્ટિવિટી ટ્વેલ વર્ક ઇન ગ્રુપ જૂથમાં કામ કરો વિદ્યાર્થી મિત્રો પ્રિપેર ડાયલોગ ઓન ધ ધીવન સિચ્યુએશન બાય યુઝિંગ ધ પોઈન્ટ્સ પોઈન્ટ્સ આપ્યા છે એના આધારે તમારે ડાયલોગ તૈયાર કરવાનો છે સિચ્યુએશન વન ગોઈંગ ફોર એ મૂવી ફિલ્મ જોવા માટે બરાબર છે અહીંયા આપ્યું છે નેમ ઓફ ધ મૂવી ફિલ્મનું નામ ટાઈમ સિનેમા ટિકિટ અને ટિકિટ સિલેક્શન તો તમારા મિત્રનું નામ લખવાનું વોટ આર યુ ડુઈંગ ટુડે તું આજે શું કરે છે તમારો મિત્ર કહે છે આઈ ડુ માય હોમવર્ક ટુડે તો પછી તમે તમારું તમે કહી શકો નાવ લેટ્સ ગો ટુ સી અ મૂવી ચાલો ફિલ્મ જોવા જઈએ એવું તમે કહી શકો ને વિદ્યાર્થી મિત્રો તો એ રીતે તમારે કયું ફિલ્મ છે કયા સમયે છે કયા થિયેટરમાં છે એવો ડાયલોગ બનાવવાનો તમારે બનાવવાનો નથી ખાલી સમજ માટે છે નથી કંઈ કરવાનું નંબર ટુમાં પરચેસિંગ અ ન્યૂ મોબાઈલ તમે નવો મોબાઈલ ખરીદો છો કંપની ઓફ ધ મોબાઈલ કંપનીનું નામ ટાઈપ ટાઈપ ઓફ મોબાઈલ કયા પ્રકારનો મોબાઈલ છે તે બજેટ કેટલામાં આવ્યો છે તે ફંક્શન અને કાર્યો અને કલર મોબાઈલ વિશે સંવાદ લખવાનો આ નથી લખવાનો સમજ માટે મેં કહ્યું છે વિદ્યાર્થી મિત્રો આગળ નેક્સ્ટ જઈએ એક્ટિવિટી ટ્વેલ્થ તમારી જાતે કરવાની છે સેલ્ફ મેક એ લિસ્ટ ઓફ વેરિયસ પ્લાન્ટ એન્ડ ટ્રીઝ વિવિધ પ્રકારના પ્લાન્ટ અને વૃક્ષનું તમે એક લિસ્ટ તૈયાર કરો કલેક્ટ ઇન્ફોર્મેશન માહિતી મેળવો અબાઉટ ધેમ વિથ ધેર ફોટોગ્રાફ અને અહીંયા તમારે ફોટોગ્રાફ લગાવવાનો છે પૂટ યોર ઇન્ફોર્મેશન ઇન ધ ગીવન ટેબલ અને આ ટેબલમાં ઇન્ફોર્મેશન આપ આપવાની છે આ બંને વસ્તુ તમારે સેલ્ફ કરવાની છે અહીંયા પહેલું આપ્યું છે પિક્ચર ઓફ ધ પ્લાન્ટ એન્ડ ટ્રી અહીંયા છે વૃક્ષ આપેલું છે નેમ ઓફ ધ ટ્રી તો મેંગો ટ્રી ટ્રી વૃક્ષ છે મેંગો સાઇઝ ઓફ ધ લીવ એના પાંદડાની સાઇઝ કેવી તો મીડિયમ મેડિસિનલ યુઝ ઔષધીય ઉપયોગ તો પ્રોટેક્શન ફ્રોમ હીટ સ્ટ્રોક આપણને લૂ લાગે ત્યારે એની સામે રક્ષણ આપે છે અધર યુઝિસ ટુ મેક પિકલ અને તમે અથાણું બનાવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો તમારી ચોપડીમાં તમને ગમતા કોઈપણ બે વૃક્ષના ફોટોગ્રાફ અહીંયા લગાવવાના છે એક રહેશે રહેશે એ વૃક્ષનું નામ લખવાનું રહેશે એ વૃક્ષનો કયા રંગનું છે તેનો કલર કયું ફળ છે તે ફળનું નામ એના પાંદડાની સાઇઝ સ્મોલ તો સ્મોલ મીડિયમ મીડિયમ બીગ તો બીગ અને મેડિસિનલ યુઝ શું છે એ અહીંયા લખવાનો છે અને અધર યુઝ શું છે એ અહીંયા લખવાનો છે આ તમારે સેલ્ફ કામ કરવાનું છે આ હોમવર્કમાં નથી આ ખાલી પ્રોજેક્ટ વર્ક ટાઈપ કામ છે વિદ્યાર્થી મિત્રો આ પણ તમારે ટેક્સ બુકમાં કરવાનું છે હું આશા રાખું તમને વિડીયોમાં ખ્યાલ આવ્યો હશે ફરી મળીએ ત્યાં સુધી બધાને ગુડ બાય ટેક કેર મારી ચેનલને જો કોઈને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો